सावधान, विरोध वापरो, जीव लेण रोग, एड 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 ती बचो। चले बेची, रानी हवे तो तारा वगर रेवा तू नथी रानी। रानी तारा माटे तो मैं बंगलो पण लई लीधो छे। ए आ पब्लिक पार्क जे समझो ने, काई तमारा माटे प्रेम कीर्तन करवानी जग्या नथी, समझो? उभर जा। ए छोकरी, आ तारा बापूजी नु नाम शू छे? ए हूँ आनो पति छो, बापू नहीं। हाँ मारा पति छे। ओहो, मानवा मा तो नथी आवतो, तो ही खड़जूक छे, कोई नु काई थई सके, क्यानू क्या थई सके, भगवान जाने। बाप दीकरी जेवा भी सब करे, ते मने बचावी लीजो आजे तो। अमिताभ ने तमर आवी जाए एवा मृत्युदाता जेवो तमाचो कोने कोने मार्यो, जो हूँ पड़े अबाउट डन। अरे 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 आशु पड़ो जो ड्यूटी क्वीन बिचारो माफी मांगे छे, तो तमे चंडिका स्वरूप ने शांत करीने माफ करी दियो। ठीक छे साहेब, तमे कहो छो ने? हां हूं कहू छु, એટલે આજનો દિવસ જવા દો। જવા દો। ધાડ તપાસ। ના પેટનો ડાબળો, નસકોરા બોલાવે છે, પણ આના નસકોરાનો ભરોસો નહીં। આગળ પણ આ ટેપ રેકોર્ડરમાં નસકોરાની કેસેટ વગાડીને મને બે વાર બેવકૂફ બનાવ્યો છે। आज तो ठोकी वगाड़ी ने पूरी खातरी करीश के आना नसकोरा साचा छे के खोटा। भेसना जेवा नसकोरा बोले छे, वगाड़ तू तारे। जल्दी अंदर आ जा, मैंने बाड़ू बंद कर दे। शांति। ए शांति, अपना लगन ने 6 वर्ष पूरा थया, अने आजे आपना लगननी तिथि पण छे, तो आले 6 वर्षे मोको मळ्यो छे, तो लगननी परणानी पहली रात उजवी नाखीए। आज मम्मी पण घोरे छे। भगवान करे ने ये जिंदगी भर घोर्या ज करे। शांति, तारी मम्मी आवीने अहींया अशांति फैलावे ए पहला हाल आपणे पल पल ने प्रेम मां बदली नाखीए। हां हरपा, आज मारी बद्दी मानताओ पूरी थशे। जो मानताओ नी वीडियो थी मारी आंगड़ियों भराई गई छे। आ आ आ मैं बे त्रण मानता तो मानी थी हो। पहला पहला जुग मां तू हती पोपटी ने अमेरे पोपट राजा राम ना। ओ शांति, अमेरे पोपट राजा राम ना। आवती रे मारी पोपटी, हारो लागे छे ने?
તારી માં ના આવી તો બંદૂક આવી આ બંદૂકે અદેખી ના પેટ ની જ આવી ને અરે શું કરવાને આ દૂધપક ના તપેલામાં કરછો થાય જાય થી અરે પણ મેં એને હાથ ક્યાં લગાડ્યો છે મેં તો એને છાતી એ લગાડી છે પ્રેમ થી લગાડવાની વાત કરે છે ચાલ નિકાર કાન ખોલીને સાંભળી લે હું નાની બનીશ તો હવાલદાર હટી સિંગ ના દીકરાની નહીં પણ ઇન્સ્પેક્ટર હટી સિંગ ના દીકરાની સમજો હટિયા અરે મને હટિયા હટિયા નથી કરવાનો આ હઠિયા મને ગાંઠિયા જેવું લાગતો હતો ને એટલે તો મેં મારું નામ ફેરવીને હડફા હવાલદાર કરી નાખ્યું છે સમજાને હા ચલ નિકાળ અરે પણ 6 વર્ષ સુધી તો ઈ તૂટેલા ખાટલામાં ફાટેલા ધાબળામાં પડ્યો રહ્યો આજ માંડ મોકો મળ્યો છે તો જરા મળી લેવા દે ને શાંતિ 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 ચાલ તું નીકળ શાંતિ મારી શાંતિ મારી મમ્મી પાંજરામાં પોપટ બોલે સાંભળી લે ખબરદાર જો તે હઠિયાને મળવાનો પ્રયત્ન પણ કર્યો છે કોણ જાણે કઈ જાતની અદેખી સાસુ છે સુખ લેવા દેતી નથી આ એનો એ જ ખાટલો અને એનો એ જ ફાટેલો ધાબળો અમજ મારે એકલા જિંદગી ગુજારવાની અરે કેદી મરે સાસુ અને કેદી હું એના લાડવા ખાઉં કે પાંજરામાં પોપટ બોલે કે પાંજરામાં પોપટ તરફડે હું તારો હસબન્ડ નંબર વન અરે હઠિયા તું મારા ખાટલામાં સાવ ગાંઠિયા જેવો ઘર જમાય છે ચાલો કેટલું મજાનું સુંદર સપનું આવતું હતું આ જાડી સાસુ એ તોડી નાખ્યું અરે એક ભેંસ જેવી સાસુ આ જવા મરદ જમાઈને મચ્છર બનાવી નાખે છે પાનની દુકાન ઉપર સાસુ નું મકાન નીચે પાનની દુકાન ઉપર સાસુ નું મકાન નીચે પાન ની દુકાન ઉપર સાસુ નું મકાન તમે પોલીસ વાળા થઈને દારૂ પીઓ છો અરે હું પીધેલો નથી પીધેલાની એક્ટિંગ કરું છું હું જો પોલીસ માં ના હોત ને તો અમરીશ પૂરી હોત ઠીક છે એડ્રેસ બતાવો એડ્રેસ શું થયું એડ્રેસ બતાવો ને આ દંડો પકડો સરકારી છે ખોવાય નહીં મારી નોકરીનો સવાલ છે હવે એડ્રેસ બતાવું છું તમે પેલા નાકની દાંડીએ સીધા જઈ પછી જમણા વળજો પછી ડાબા વળજો પછી જમણા વળજો પછી ત્યાં એક છોકરો રમતો હશે અને પછી ત્યાં જો છોકરો નહીં રમતો હોય ને તો એક ડોસો જાતો હશે અને જો ડોસો ન હોય ને તો એક ડોસી માળા લઈને જાતી હશે મંદિરે એની પાછળ પાછળ જાજો અને પછી એ જ્યાં મંદિરે ઊભી રહે ને એના પછી એક બકરી દેખાશે લે આ એડ્રેસ પૂરું સાંભળ્યા વગર જ જાતી રહી હે ભગવાન આ જ્યાં જાય છે ત્યાં એને બચાવજે એની રક્ષા કરજે ઓહ દંડો નોકરીનો સવાલ છે હે ભગવાન એની રક્ષા કરજે નીચે પાનની દુકાન ઉપર સાસુનું મકાન શું કરા બીડી પીવું છું ઓન ડ્યુટી બીડી પીશ હું બીડી પીવું છું ફેંક બી ફેંક જી સર ફેંક બાકતે ફેંક બાકતે ફેંકી દે ચાલો પાટ લાગે છે તો ચોકીદાર પણ ગાંડા જેવો ઓન ડ્યુટી ઊંઘે છે અરે વાઘ તમે જાગો છો ને આ ઊંઘે છે અરે શું કામ કરે છે ચોકીદાર છો ને પાછો ઊંઘે છે ઓન ડ્યુટી ઊંઘે છે હું ઊંઘું છું ઊભો થા ઓન ડ્યુટી ઊંઘવાનું નહીં
હું કોણ? અડફો હવાલદાર. બિચારાને ડ્રેસ એ નથી આપ્યો શેઠે. કોણ છે? અરે કોણ છે તું? હું કોણ? અડફો હવાલદાર. તને ખબર છે હું કોણ છું? અરે હશો કોઈ મેનેજર અથવા શેઠના ચમચા અથવા ઘાટી ધોબી હે અથવા શેઠના કૂતરા સાચવા વાળા. હું કોણ છું તને ખબર છે? હું કુલભૂષણ છું. કુલભૂષણ? અરે કુલભૂષણ. અરે કુલભૂષણ શેઠ, તમને જ મળવા આવ્યો હતો. આઈજી સાહેબ નો એક સંદેશો આપવાનો હતો કે આપ એને ફોન કરીને વાત કરી લેજો. ઠીક છે, હું એમની સાથે વાત કરી લઈશ. જેને કૂતરા સાચવા વાળો સમજો તો એ તો કુલભૂષણ નીકળ્યો. સ્ટેન્ડ ઉપર લોકોના ખિસ્સા કાપે છે. ચાલ અલ્યા, એ તું આજે પાછો ચંપલ પહેરીને આવ્યો? સાહેબ ખીજાય છે, કાલથી બૂટ પહેરીને આવતો જા. આ તો તું નેતાનો દીકરો છો ને, એટલે તને છોડી દઉં છું, સમજો ને. કઈ ખારો ધંધો કર, જા. આનો બાપ નેતા લોકોના પેટ કાપે છે, અને આ બસ સ્ટેન્ડ ઉપર લોકોના ખિસ્સા કાપે છે. બે સરખા બાપ એવા બેટા. અરે સાહેબ, કઈ વિચારમાં છો? ઊંડા વિચારમાં છો? કઈ મૂંઝવણમાં છો? હાડફા, સમજાતું નથી કપૂરને કોણે માર્યો. એના ગળા પર ઊંડા ઘા છે, અને આજુબાજુ કોઈ તીક્ષ્ણ હથિયાર પણ નથી મળ્યું. સમજાતું નથી કપૂર કબ્રસ્તાનમાં કેવી રીતે મર્યો. અરે સાહેબ, આવા પાપિયા છે ને, ઈ કબ્રસ્તાનમાં મરે ને ઈ જ હારું, એટલે લોકોની મજૂરી બચી જાય. મજૂરી? હા, ઠાઠડીમાં નાખીને ઉપાડીને સ્મશાન સુધી લઈ જવો પડે ને. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. આ શું બકવાસ કરે છે? ક્યારેક તો તારા ભેજાનો ઉપયોગ કર. સાહેબ નકામું ટેન્શન કરે છે. અરે એક પાપિયો મર્યો તો ધરતી માથેથી બહાર અડવો થયો. આવા પાપિયા તો મરવા જ. ખબરદાર જો, હવે દારૂ પીને આ ભાઈડીના બાલ ખેંચ્યા છે તો સમજો ને. આ ભાઈડી તને ભગવાને હાચવવા માટે આપી છે, સમજો ને. દારૂ પીને મારવા માટે નહીં. હવે જો દારૂ પીધો ને તો જેલમાં કેદમાં જ્યાં ભાવશે ત્યાં જિંદગી પર પૂરી દઈશ. જ્યાં લઈ જા શાંતિથી, હાથ પકડ બાલ નહીં. ભગવાને ભાઈડી આપી છે પણ હાચવતા નથી નીચના પેટના. અરે સાહેબ, તમે આજે કઈ ડબલ ટેન્શનમાં લાગો છો? હા, થાપરનું મૃત્યુ એક રહસ્ય બનીને રહી ગયું છે. અરે સાહેબ, રહસ્ય ને રહસ્ય જ રહેવા દો, અને એમ સમજો કે આ ધરતી ઉપરથી એક બીજો પાપનો બોજો ઓછો થયો, અને એ થાપર રહસ્યથી ન મરત ને તો એટથી મરી જાત. એને છોકરીઓ પર બળાત્કાર કરવાનો બહુ શોખ હતો ને, અને પાછો નિરોધ વાપરતો નહોતો. હું કોઈ દિવસ નહીં સુધરે. લ્યો કરી લ્યો વાત. અરે હું બગડ્યો છું ક્યાં કે સુધરું. સારું થયું થાપર મરી ગયો, જાનમની ખાઈડમાં ગયો. તો સમજી ગઈ, હવે આપણે આપણા સપનાનો સુખી સંસાર માણીશું. એ પેલા હિન્દી ફિલ્મ નો પ્રખ્યાત ડાયલોગ છે ને, તે બોલતો કે અબ દુનિયા કી કોઈ ભી તાકાત હમકો જુદા નહીં કર સકતી. ચલો મારી દીકરીને ક્યાં લઈ જાય છે હઠિયા? એ જબાન સંભાળીને વાત કર સાસુ, નહીતર ખેંચી લઈશ. હવે હું હવાલદાર હડફો નહીં પણ ઇન્સ્પેક્ટર હડફા સિંગ થઈ ગયો છું. હટાવ તારી બધું. 6 વર્ષ સુધી બહુ તારા જુલમ થયા છે, હવે નહીં સહું. આજ તો અમારી પરણાની પહેલી રાત ઉજવાશે જ. હે ભગવાન, તારો લાખ લાખ ઉપકાર માનું. હવે હું નાની બનીશ તો ઇન્સ્પેક્ટર હરફન સિંગ ના દીકરાની. જય હિન્દ.